नगर के दयाराम केलवनी मंडल संचालित वैसी एमपीसी शाला में साइंस फेयर का आयोजन किया गया। डभोई नगर में स्थित दयाराम केलवनी मंडल संचालित वैसी एमपीसी देसाई इंग्लिश मीडियम स्कूल में आज साइंस फेयर यानी कि विज्ञान मेले का आयोजन किया गया। कोविड 19 की परिस्थिति को ध्यान में रखते हुए ये कार्यक्रम का आयोजन किया गया था, जो ये कार्यक्रम में अश्विन पटेल, वडोदरा जिला पंचायत शिक्षण समिति के चेयरमैन तथा सीआरसी दक्षा पटेल, दीपक भोईवाला सहित के महानुभाव उपस्थित रहते हुए आज ये साइंस फेयर का आयोजन किया गया, जिसमें विद्यार्थियों द्वारा चार्ट पेपर तथा अन्य मॉडल के जरिए अपनी कला को प्रदर्शित करते हुए विज्ञान मेले में सहभागी होने के साथ विज्ञान के बारे में विशेष जानकारी और समझ दी गई थी, जिसमें हाइड्रो इलेक्ट्रिसिटी, वाटर रिसाइकिलिंग, ज्वालामुखी फेफड़े में यानी कि फेफड़ों में हवा का ऑक्सीजन और कई अन्य महत्वपूर्ण मॉडल बनाते हुए विद्यार्थियों द्वारा बेहतरीन प्रदर्शन दिया गया था। दयाराम संचालित मंडल द्वारा आज एमपीसी देसाई हाई स्कूल के डभोईनी अंदर जे आज एक साइंस फेर नु एक सुंदर आयोजन करवामां आव्युं हतुं। आफ्टर टू इयर्स पछी, लांबा समय पछी आज स्कूल जे ओपन थई छे, ए टूंक समयनी अंदर जे एमपीसी देसाई हाई स्कूल जे इंग्लिश मीडियम छे डभोईनी अंदर, एना द्वारा बाळकों द्वारा जे साइंस फेरना विविध प्रोजेक्टो विषे माहिती आपवामां आवी हती। એમાં મોટા પ્રમાણમાં બાળકોએ હિસ્સો લીધો હતો અને ભાગ લીધો હતો, અને અમારા ટ્રસ્ટીશ્રીઓ અને વાલીઓ અને બાળકો દ્વારા અને પ્લસ શિક્ષકો દ્વારા પણ એમને સારું એવું માર્ગદર્શન આપીને આજે સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। કયા કયા પ્રોજેક્ટ કરવામાં આવ્યા? આજે અમારા સાયન્સ ફેર પ્રોજેક્ટની અંદર વોટર સાયકલ, રિસાયકલનો પણ પ્રોજેક્ટ હતો, એર પોલ્યુશન રિગાર્ડિંગ પ્રોજેક્ટ હતો, ડેમ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી રિગાર્ડિંગ જે પણ પ્રોજેક્ટ હતો, એના પર વિશે છોકરાઓ દ્વારા પણ જે જ્ઞાન આપવામાં આવ્યું એ ઉચ્ચ કોટિનું જ્ઞાન આપવામાં આવ્યું હતું। એમાં તારાસને પણ સમજાવવામાં આવ્યું હતું કે આપણે વોટર સાયકલનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ અને હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી દ્વારા આપણે કેવી રીતે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકીએ એના વિશે પણ પૂરેપૂરી માહિતી આપવામાં આવી હતી, જેમાં નાના બાળકોથી લઈને ધોરણ 1 થી લઈને ધોરણ 10 સુધીના તમામ બાળકોએ આની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં તમામ લોકોએ પોતાની આગવી રીતે ઓળખથી પોતાનો પરિચય પ્રોજેક્ટની અંદર આપ્યો હતો। આજરોજ દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળામાં કોરોના પછી તરત જ ખૂબ ટૂંકા સમયમાં અહીંયાના જે શિક્ષકો છે સંચાલક મંડળે મહેનતથી ચાર કે પાંચ જ દિવસની અંદર ધોરણ 1 થી 10ના બાળકોએ વિજ્ઞાનના જે પ્રયોગો કર્યા છે, અંગ્રેજી માધ્યમની અંદર જે બાળકો તૈયાર થયા છે, એક અદ્ભુત છે। ખૂબ ટૂંકા સમયમાં વિજ્ઞાનના જુદા જુદા પ્રયોગો પ્રેક્ટિકલ જે બતાવ્યું છે, આ બાળકો જોઈએ છે કે અત્યારે આવતું ભવિષ્ય છે અને ખૂબ પ્રગતિ કરશે। અહીંયાનો સંચાલક મંડળ અને તમામ શિક્ષકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું। ત્યારે હું ખૂબ મહેનત કરી છે અને બાળકો ખૂબ સરસ રીતે તૈયાર થયા છે। કોરોનાના 2 વર્ષ પછી પણ આટલા ટૂંકા સમયમાં આટલા સરસ બાળકો કર્યા છે, તૈયાર થયા છે, તે માટે હું અમને અભિનંદન।